स्वाध्याय चौथो एमसीक्यू आ एमसीक्यू में स्प्रिंग की बात करी छे। सौथी पहला स्प्रिंग ऊपर केटलू बळ लागे छे तो बळ एटले 3.92 न्यूटन। તેને સામાન્ય સ્થિતિમાંથી 1 સેન્ટીમીટર જેટલું સંકોચન એટલે x = 1 સેન્ટીમીટર। ચલો સેન્ટીમીટર નું મીટર માં કરવું પડે, યસ સર, તો 10 ની માઈનસ 2 મીટર। જ્યારે આપણને આ બંને ખબર હોય તો હું આવી સલાહ આપું છું કે સૌથી પહેલા આ બંને ઉપરથી તમે k શોધી કાઢો। k એટલે શું? તો k ને તમને ખબર છે કે સ્પ્રિંગ નો બળ અચળાંક કહેવાય। ચલો બળ અચળાંક એટલે કે કયું સૂત્ર ભણી ગયા? યસ, F is equal to kx। ઋણ નિશાની ધ્યાનમાં નથી લીધી, k ના કરતા બનાવો તો k is equal to F upon x। F ની વેલ્યુ 3.92, x 10 ની માઇનસ 2। ચલો સાંભળજો, 10 ની માઇનસ 2 નીચે છે એ ઉપર જાય તો 10 ની પ્લસ 2 થવાના, 2 મીંડા કપાઈ ગયા, માટે k = 392। આપણને જે k ની વેલ્યુ મળી એનો એકમ ન્યૂટન પર મીટર થાય। પણ રકમમાં આગળ જઈએ, કંઈક આવું પૂછ્યું છે કે જો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર થાય તો, એનો મતલબ જો હવે વિચારો તો હવે x ની વેલ્યુ 10 સેન્ટીમીટર એટલે 0.10 મીટર કહેવાય। આખી જ્યારે વેલ્યુ આપી હોય ત્યારે તમારે સ્થિતિ ઊર્જા શોધવાની છે। ઓકે, કઈક નવી વસ્તુ આવી। ચલો સ્થિતિ ઊર્જા એટલે u, સૂત્ર u = હાફ kx સ્ક્વેર, કિંમત મૂકી દઈએ। ચલો હાફ m ના m, k ની વેલ્યુ 392, x ની વેલ્યુ કેટલી મળી અત્યારે જો કેટલી આવી છે 0.1 સ્ક્વેર છે એટલે બે વાર લખી દઈએ। બધો જ ડેટા તમારી પાસે છે, 2 પોઈન્ટ કપાઈ ગયા ભાગ્યા 2 કર્યું એટલે તમને ડાયરેક્ટ જ કેલ્સી થી જવાબ મળશે 1.96 ગતિ ઊર્જા છે, તો ગતિ ઊર્જાનો એકમ થાય જૂલ। તો આના ઉપર તમે એવું કંઈક શીખ્યા કે સર દાખલામાં x બદલાય તો, જો 2x અલગ અલગ છે તો સૌથી પહેલા આપણે k શોધી કાઢ્યો। એક જ સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ અચળાંક ફિક્સ જ હોય એટલે k શોધ્યા પછી એની સ્થિતિ ઊર્જા યાદ રાખજો કે તમને જે વેલ્યુ મળી છે એ સેની વેલ્યુ મળી? સ્થિતિ ઊર્જાની। તો જોઈ શકો છો એમસીક્યુ નંબર 4।